ખાલી જગ્યા દેશ કે નિવાસી સભી જન એક જન એટલે કે માણસ કયા દેશના લોકો છે એ બધા એક છે તો આપણને ખાલી જગ્યામાં જવાબ આપેલો છે કોણ તો કે હિંદ ત્યારબાદ જોઈએ બીજું તે આપણને સાચું ખોટું આપેલું છે બધા એક છે હોય તો સાચું અને ના હોય તો ખોટું તો આપણને ખબર જ છે કે બધાના રૂપ છે તે સરખા હોતા નથી એટલે બાકી કેવું આવશે તો કે ખોટું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તે આપણને ખાલી જગ્યા આપેલી છે પૂલ ગૂથે ખાલી જગ્યા જગ્યામાં આવશે માલા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર માલા મેં કોણ કોણ ફૂલ એકરૂપ હે તો આપણે કવિતાનો વિડીયો છે એ જોઈ ગયા છે તો આપણને ખબર જ છે કે માળામાં કયા કયા ફૂલ છે તો જોઈએ જવાબમાં माला मे बेला बेला એટલે કે મોગરો ગુલાબ જુહી ચંપા ઓર ચમેલી કે ફૂલ એકરૂપ એ હે ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર 5 અલગ અલગ ફૂલો કી માળા કિસ્કા પ્રતીક હે અલગ અલગ ફૂલો કી માળા એટલે કે જુદા જુદા ફૂલોની માળા છે શેનું પ્રતિક છે તો જોઈએ જવાબમાં અલગ અલગ ફૂલો કી વિવિધતા ફૂલો અલગ અલગ છે છતાંય પણ તે કારણે માળા કે બની બની જાય જાય છે છે તો એક એટલે વિવિધતા એકતા કા પ્રતીક હે ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર છ કિસકી કી કુક ન્યારી લગતી હે કૂક એટલે કે બોલી અને ન્યારી એટલે કે નિરાળી કોની બોલી છે એ આપણને સુંદર લાગે છે તો જોઈએ જવાબ કોયલ કી કુક ન્યારી લગતી હે કોની બોલી સુંદર લાગે છે તો કે કોયલ ની પ્રશ્ન નંબર સાત થી આપણને ઓપ્શન આપેલો છે પપી કી ખાલી જગ્યા પ્યારી લગતી હે પપી હે એટલે શું થાય તો કે બપૈયા તો આપણને સારું લાગે છે તો કે ટેર ટેર એટલે પણ શું થાય તો કે બોલી જ થાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ તે પણ આપણને ઓપ્શન આપેલો છે ગા રહી તરાના ખાલી જગ્યા રાગ મગર એક જોઈએ જવાબ આવે તેમાં ઓપ્શન છે ઓપ્શન એ કોયલ બી પપીહા સી ચીડિયા અને ડી બુલબુલ તો આપણે કવિતાનો વિડીયો જોઈ ગયા છીએ ગા રહી તરાના એટલે કોણ ગીત ગાઈ રહ્યું છે તો કે બુલબુલ કોણ આવશે જવાબમાં તો કે ઓપ્શન ડી બુલબુલ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ કવિતા મેં કોયલ પપીહા ઓર બુલબુલ કિસકે પ્રતીક હે કવિતામાં કોયલ પપીહા એટલે કે બપૈયો અને બુલબુલ છે એ શેનો પ્રતિક છે તો જોઈએ જવાબમાં કવિતા કોયલ પપીહા ઓર બુલ અલગ અલગ ભાષાબુલ છે છતાં તે એકતાના સૂત્રમાં બંધાયેલા હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ ઈસ કવિતા મેં કિન નદીઓ કા ઉલ્લેખ આ કવિતામાં કઈ કઈ નદીઓના નામ આપેલા છે કઈ કઈ નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો જોઈએ જવાબમાં

અમારે ભારત દેશની વિવિધતા મેતા કેશે આપણા ભારત દેશમાં વિવિધતા મેતા એટલે વિવિધ છે છતાં એ કેવું કહેવાય છે શા માટે કહેવાય છે તો જોઈએ જવાબમાં

જેવી રીતે નદીઓ છે અલગ અલગ છે છતાં પણ સમુદ્ર એકતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેર વિવિધતા એકતા હી ખાલી જગ્યા આપેલી છે તો જોઈએ તેમાં ઓપ્શન આપેલા છે એ અમારે દેશ કી વિવિધતા હે બી હમારે દેશ કી વિશેષતા નીતિ વિશેષતા હે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ સભી ધર્મો એક સમાન હે કયો બધા ધર્મો છે એક સમાન છે શા માટે તો આપણને તેમાં ઓપ્શન આપેલા છે જોઈએ ઓપ્શન ઓપ્શન એ

oh look oh look

ધર્મ ભલે અલગ અલગ છે છતાં બધાનું મહત્વ કેવું છે તો કે એક જ સરખુઓ છે ઉસી પ્રકાર ભારત કે નિવાસીઓ કે રંગ રૂપ વેશભૂષા ભાષા અલગ હોને પર પીવે એક એટલે તે રીતે ભારત દેશમાં રહેતા લોકો છે તેના રંગ છે રૂપ છે વેશભાષા છે પછી ભાષા છે અલગ અલગ છે છતાં પણ તે લોકો કેવા કહેવાય છે તો કે એક કહેવાય છે જોઈએ હવે પ્રશ્ન નંબર સોળ હિન્દવાસીઓ મેં કેસી વિવિધતા એ તો જોઈએ જવાબ હિન્દવાસી અલગ અલગ રંગ ઓર રૂપ કે હે એટલે હિન્દવાસી છે એ અલગ અલગ રંગ અને રૂપના છે અલગ અલગ હે એટલે કે કે છે 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 પહેરવેશ તે પણ કેવો તો અલગ અલગ તેની ભાષા એટલે કે બોલી બોલી છે તે પણ અલગ અલગ છે વે અલગ અલગ ધર્મો કો માનતે હે બધા છે એ અલગ અલગ ધર્મોને માને છે છતાં પણ બધાનું મહત્વ કેવું છે તો કે એક જ છે ઈસ પ્રકાર હિન્દવાસી

પ્રસ્તુત પંક્તિ કવિ કહે છે કે ભારત દેશમાં વાલે સભી એક એટલે કવિતામાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત દેશમાં રહેતા લોકો છે બધા છે છે તો કે એક જ રંગ રૂપ વેશભૂષા ઓર ભાષા ભલે હી અલગ અલગ હે ફિર ભી હમસબ એ કે બધાના રંગ રૂપ વેશભૂષા અને ભાષા ભલે અલગ અલગ છે છતાં પણ અમે બધા કેવા છીએ તો કે એક જ છીએ હવે જોઈએ બીજી કાવ્ય પંક્તિ ધર્મ હેઠ હેરાબકી મંજિલ તો એક હે પંથ એટલે કે રસ્તા જોઈએ હવે પ્રસ્તુત પંક્તિ મેં કવિ કહે હે કે અમારે ધર્મ અનેક એટલે કવિતામાં એવું કહે છે કવિ કે આપણા બધા ધર્મ કેવા છે અનેક એટલે કે અલગ અલગ છે પર ઉનકા સાર એક ઈ હે પરંતુ બધાનું મહત્વ કેવું છે તો કે એક જ છે સભી કે રસ્તે અલગ અલગ હે બધાના રસ્તાઓ કેવા છે તો કે અલગ અલગ છે પર સબકા લક્ષ્ય તો એક હી હે પરંતુ બધાનું લક્ષ્ય લક્ષ્ય એટલે કે ધ્યેય ધ્યેય કેવું છે તો કે એક જ છે કે જો મનુષ્ય કો શ્રેષ્ઠ બનાય શ્રેષ્ઠ એટલે કે મનુષ્યને મહાન બનાવે હવે જોઈએ પ્રશ્ન નંબર અઢાર ਔਰਤ ਔਰ ਲੜਕੀ ਕੇ સ્થાન ਪਰ क्रमसह એટલે ਆਦਮੀ ਔਰ ਲड़का औरत ની જગ્યાએ આદમી અને લડકી ની જગ્યાએ लड़का ਰક કર પરિછેદ ફેરસે લખીએ તો જોઈએ આપણે ਪਹਿਲਾ एक मोटी औरत जा रही थी औरत नीचे गए शू आ तो के आदमी तो एक मोटा आदमी जा रहा था त्यार जो ये पीछे पीछे एक लड़की चल रही थी तो जो ये पीछे पीछे एक लड़की नीचे गए शू थे जैसे तो के लड़का चल रहा था लड़की छोटी और पतली थी तो लड़की नी जगह ये लड़का लड़का छोटा और पतला था औरत को पता चला तो कुरकर बोली ये लड़की तो जो ये औरत की जगह सो तो के आदमी आदमी को पता चला तो कुरकर बोला ए लड़की ये लड़की की जगह ये लड़के जो ये मेरे पीछे पीछे क्यों चल रही है तो मेरे पीछे पीछे क्यों चल रहा है लड़की भोलेपन से बोली लड़की की जगह सो थे जैसे तो के लड़का लड़का भोलेपन से बोला मैं तो केवल के नीचे चल रही थी तो सो असे तो के मैं तो केवल छाव के नीचे चल रहा था ત્યાર बाद જોઈએ પ્રશ્ન નંબર 19 નીચે دیے ہوئے વાક્યો મૈસે સર્વનામ છાટી સર્વનામ એટલે કે નામ ની જગ્યાએ જે શબ્દ આપેલ હોય તેને શું કહેવાય તો કે સર્વનામ કહેવાય જોઈએ હવે

તું બેકાર મત બેઠો તો શું જવાબમાં તો કે તું ચોથું આપણને આપેલું છે વે મેરે મિત્ર હે તો નામની જગ્યાએ કયા શબ્દનો ઉપયોગ કરેલો છે તો કે વે એટલે જવાબમાં શું આવશે તો કે બે ત્યારબાદ જોઈએ પાંચમું

आप भी कुछ बोलिए तो सो उसे तो के आप त्यारबाद जो नवमू मुझे बल्लेबाजी में मजा आता है तो जवाब में आसे मुझे त्यारबाद जो दसमु हम मैच जीत गए तो जवाब आसे हम त्यारबाद जो है अग्यारू અચ્છે ક્ષેત્ર રક્ષક હોતો નામની જગ્યાએ કયો શબ્દનો ઉપયોગ કરેલો છે તો કે તુમ ત્યારબાદ બારમું છેલ્લું આપેલું છે વહ કેપ્ટન હે તો આવશે વહ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વીસ નિમ્ન લેખિત સમાનાર્થી શબ્દો કા વાક્ય પેલું આપેલું છે આપણને પંથ તો પંથ છે એ શબ્દના ત્રણ શબ્દો થાય તો કે રા અને રાસ્તા તો આપણે હવે વાક્ય બનાવીએ મનુષ્ય કો કિસી પંથ પર ચલતે પહેલે उसकी पहचान कर लेनी चाहिए ત્યારબાદ આપણને બીજું આપેલું છે રાહ તો જોઈએ સચ્ચાઈ કી રાહ પર ચાલના કઠિન કામ એ સાચા રસ્તા ઉપર ચાલવું એ શું કઠિન એટલે કે અઘરું કામ છે ત્યારબાદ આપણને ત્રીજું આપેલું છે રસ્તા તો યો હો રસ્તા કઠિન એટલે આ રસ્તો છે કેવો છે તો કે અઘરો છે ત્યારબાદ આપણને બીજું આપેલું છે પુષ્પ તો પુષ્પને શું કહેવાય તો કે ફૂલ પણ કહેવાય અને કુસુમ પણ કહેવાય તો જોઈએ બગીચે બગીચામાં સુંદર ફૂલ ફૂલ ખીલેલા છે જોઈએ કોમલ એટલે કે કોમળ હોય છે ત્યારબાદ ત્રીજું આપેલું છે યહ બેલા કા કુસુમ હે ત્યારબાદ જોઈએ ત્રીજું ત્રીજું જન મનુષ્ય અને આપેલું છે માનવ તો હવે વાક્ય બનાવીએ ભારત કે સભી જન એક એટલે ભારત દેશના લોકો છે એ બધા કેવા છે તો કે એક છે ત્યારબાદ જોઈએ બીજું મનુષ્ય કો ઈશ્વર મેં બહુ શ્રદ્ધા હોતી અને ત્યારબાદ ત્રીજું આપેલું છે માનવ કો આપણે કર્તવ્યો કે પ્રતિ સજગ રહેના ચાહીએ ત્યારબાદ આપણે જોઈએ ચોથું આપેલું છે અનુઠા નિરાલા અને અનોખા તો જોઈએ વાક્યો આદમી સચમુચ અનુઠે હોય અનુઠે એટલે કઈક અલગ્ય છે સુંદર છોકરો હતો કઈક જુદો જ છોકરો અથવા તો અલગ છોકરો હતો ત્યાર બાદ ત્રીજું આપેલું છે મનુષ્ય સચમુચ અનોખા પ્રાણી હે ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ સમાનાર્થી શબ્દ લીખીએ સમાનાર્થી એટલે કે એના જ જેવો શબ્દ લખવાનો છે ટૂંકમાં તેમનો આપણે અર્થ જણાવવાનો છે જોઈએ પેલું આપેલું છે આપણને દેશ દેશને બીજું શું કહેવાય તો કે રાષ્ટ્ર ત્યારબાદ બીજું આપેલું છે પંથ પંથને શું કહેવાય તો કે રાસ્તા ત્યારબાદ ત્રીજું આપેલું છે ફૂલ ફૂલ એટલે કે કુસુમ અથવા તો પુષ્પ પણ થાય ચોથું આપેલું છે નિરાલા નિરાલા એટલે કે અનુઠા ત્યારબાદ પાંચમું આપેલું છે સાગર સાગર એટલે કે કે સમુદ્ર ત્યારબાદ છઠ્ઠું આપેલું છે ધર્મ ધર્મ ને શું કેવાય તો કે મજહબ ત્યાર બાદ સાતમું આપેલું છે મંજિલ મંજિલ ને શું કેવાય બીજું તો કે નવમું આપેલું છે પ્રતિક પ્રતિક બીજું શું કહેવાય તો કે ચિહ્ન ત્યારબાદ દસમું જોઈએ શું આપેલું છે તો કે જન જન એટલે કે મનુષ્ય અથવા તો માનવ ત્યારબાદ જોઈએ સાર સારને બીજું શું કહેવાય તો કે તત્વ ત્યારબાદ આપેલું છે મધુર મધુરવાયું છે કે ભેદ હવે જોઈએ પ્રશ્ન નંબર બાવીસ વિરુદ્ધાર્થી એટલે કે વિલોમ શબ્દ લીખીએ તેના વિરુદ્ધમાં આવતો શબ્દ છે તે આપણે દર્શાવવાનો છે તો જોઈએ પેલું આપેલું છે ધર્મ તો તેના વિરુદ્ધમાં શું આવશે તો કે અધર્મ ત્યારબાદ આપેલું છે મધુર મધુર તો કે ત્યારબાદ ત્યારબાદ આપેલું આપેલું છે છે ત્રીજું ફૂલ ફૂલ તો 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 કાટે ચોથું એના વિરુદ્ધમાં શું આવશે કે સમાનતા ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે ઉન્નતિ તો તેના વિરુદ્ધમાં આવશે અવનતિ ત્યારબાદ છઠ્ઠું આપેલું છે પ્યાર તો પ્યાર ન કરતા હોય તેને શું કહેવાય તો કે નફરત ત્યારબાદ સાતમું આપેલું છે જીવન તો શું આવશે તો કે આપેલું છે એક એક કરતાં વધારે હોય શું કહેવાય તો કે અને એક ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ સાત આઠ વાક્ય લખીએ મેરા દેશ ભારત આપણે સાત આઠ વાક્ય લખવાના છે પણ કોના વિશે તો કે આપણો દેશ છે ભારત તેના વિશે લખવાના છે તો જોઈએ હવે मेरे देश का नाम भारत है हमारा देश का नाम शू है तो के भारत छे भारत को इंडिया तथा हिंदुस्तान के नाम से भी जाना जाता ये भारत ने इंडिया तथा हिंदुस्तान ना नाम थी पर जाना जाता है लेके ओड़कवा मा आवे छे मेरे देश की जनसंख्या लगभग 1 अरब 21 करोड़ है जनसंख्या એટલે કે માણસોની મારા દેશના માણસોની સંખ્યા લગભગ કેટલી છે તો કે 1 अरब અને 21 કરોડ છે અહીંયા अनेक ભાષાઓ ઓર બોલીઓ કો બોલને વાલે લોગ નિવાસ karte છે અહીંયા શું તો કે अनेक ભાષા એટલે જુદી જુદી ભાષાઓ બોલવાવાળા લોકો છે તે નિવાસ karte છે એટલે કે રહે છે ભારતની સંભ્યતા ઓર સંસ્કૃતિ દુનિયા પર મે વિખ્યાત છે ઈસી સે દર વર્ષે વિદેશી નાગરિક છે તે ફરવા માટે અહીંયા આવે છે મેરા દેશ ધાર્મિક વિવિધતા દેશ એટલે મારો દેશ ભારત છે એ ધાર્મિક વિવિધતા વાળો દેશ છે હિન્દુ શીખ જૈન ઈસાઈ આદિ ધર્મો કોઈ સમાન દ્રષ્ટિસે દેખા જતા અહિયાં બધા ધર્મો આપેલા છે બધા ધર્મના લોકોને સાર સમાન દૃષ્ટિ એટલે સારી રીતે ઓળખવામાં આવે છે ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ અનેક અનેક સંત સંત ઓર જન્મ લીયા આ દેશમાં એટલે ઘણા બધા સંતો અને મહાત્મા શું કરેલું છે તો કે જન્મ લીધો છે મેરા દેશ લોકતંત્ર મેં વિશ્વાસ રખતા હે મારો દેશ છે એ લોકતંત્રમાં શું કરે છે તો કે વિશ્વાસ રાખે છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું